એમાં થાય છે કેવું આપણે બધા સાધુ થઈ જાય ને એટલે હરખે હરખા થઈ ગયા એક આસને બેહતા થઈ ગયા એટલે પછી મહિમા એવું થાય ગ્રસ્તને મનમાં એમ રે કે આપણે ગ્રહસ્ત સ્થિર ધન યોગમાન ઘરમાન સંસારના કુવામ પીડ્યા છીએ આપણે ક્યાં સાધુના અવગુણ લેવા પણ સાધુ દી એમ ન થાય આપણે ક્યાં સાધુના અવગુણ લેવા એ તો એમ કે હું કામ ન લેવા હું એના મનમાં સમજાય સાધુ છે હું સાધુ જ છું ને લ્યો મરી ગયા હરખે હરખા ત્યાં બરોબરિયા કઠણાય ગાદીપતિઓ મોટા આચાર્યો હોય કે દીક્ષા દીક્ષાદેન એનાથી સાધુ થતા હોય એને તો જરાય મહિમાનો રહે એને તેમ જ થાય મેં લુગડું આવી પોતા તમે સાધુ ઈચ્છા તમે એટલે કોણ ગમે એવા તપસ્વી ગમે એવા મોટા જૂના હમજુ જે હોત તે પણ અમે દીક્ષા દીધી ત્યારે તમે થયા એટલે હવે ત્યાં તો સજે મહિમા જેવું આવે જ નહીં બહુ સમજણવાળા હોય તો એનાથી મહિમા રાખી શકાય બાકી મહિમા સ્વામિનારાયણ રાખે સાધુનો હા હા ભૂખા નીકળે જાય એવો રાખે બાકી મારે તમારે બીજાએ આ સાધુનો મહિમા રાખવો એ તો બહુ વિચાર હોય બહુ બીક હોય બહુ કલ્યાણનો ખપ હોય તો થાય હવે કલ્યાનો ખપ ક્યાંથી કાઢવો જ્યાં એમ જ મનાઈ જાય કે એમાં લઈને તમે થયાશો પછી ક્યાંથી મહિમા થાય અને જે એમ જ મનાઈ જાય કે તોય સાધું હોય સાધુ તું ઓળી હોળી તાર તો પછી ક્યાં થાય મરી ગયા પણ ધ્યાન ન રાખ્યું એનું ખાડે કેટલા એનું ગયું છે આજ દિન સુધી તે હવે આપણે ખબર નહીં કે જાહેક નહીં જાય હમને તો બહુ ભીખ લાગે છે કે ટળી જાય છે હારું હા એ હું તો બીકણ થઈ ગયો છું હવે દિવસે દિવસે જેમ જેમ સમજણ આવતી જાય છે ને બીક વધતી જાય છે માયાના તો કેટલાય રૂપ છે હા જોડીએ નિર્માની રહીએ તો જ બાપા ઉધાર થાય બાકી તો મરી જાય એ તમને હાડમ ફૂંક મારતા આવડ્યું એટલે હું તમે ગાંધીની ગાંઠીઓથી થઈ ગયા કોઈ લેણી પૂપુ કરતા આવડ્યું ગણતા આવડ્યું છે મરી હો જો આ કોઈ વાતને લઈને સાધુ સંતોનો ભાર ન રહ્યો ફૂકા બોલી જાહે પોતે જ પોતાને સાધુ માનવો જ નહીં બીજાને જ માનવા તો સાધુ અરે બરોબરિયા પણ ન થાય હમ આપણે તેમ જ માનવું હું તો ગ્રસ્તમાં હાલું એવો નથી આ તો ભગવાન અને સંતોએ કૃપા કરીને વળી સાધુ બનાવ્યો ને અહીંયા બે હાઈડન થોડુંક શીખવાડ્યું તે શું થઈ ગયો હું કાંઈનો કાંઈ થઈ પડ્યો વળી વાત કરો છો આ ઢોલકા બોલકા આ બધું આ એક કઈ તમને આડું ન આવે ક્યાંના ક્યાંય ફેંકા જાવ છો જરાય આખું બાજુ કર્યું વાઈડાઈ કરી મરી જાઓ અહીંના ડંડ મળી જાય તો થોડી સારું અને અહીં ન મળે ને પછી મળે તો તો મરી ગયા સમજાણું થોડું ઘણું કંઈક કર્યું હોય તો અહીં નહીં મરી મળી જાય ડન પણ જાજુ થઈ ગયું હોય તો અહીં થોડી આયુષ્યમાં એ ભોગવી ન શકીએ માટે આપણા માટે તો નવા જન્મને નવું નરકને બીજું તજુ કેટલું કરવું પડે ઠાકોરજીને તારે પૂરું થાય